गुड मॉर्निंग स्टूडेंट्स, हमें आप सैकेंड चैप्टर शरणाईना सूर विषे आग भाई कि पापण में पोराला सुमधुर स्वप्न समी सकीना ने रमजूए एक दिवसे वड़ावी थी अने ते दिवसे एने पारावार दुख अनुभव्यु हतु। अत्यारे एना पगला गाम जापानी दिशा में पड़ता हता, पण एना मननु माकड़ू तो अतीतनी यात्राए उपड़ी गयु हतु। हवे ई पापणमां पोरायेली सुमधुर स्वप्न समी एटले के पापणनी अंदर हमेशा पोतानी दीकरी सकीनाने हमेशा पोतानी पापणमां समावी राखेली, एटले मतलब के एने कोई ज प्रकारनुं दुःख एने कोई दिवस आवा नथी दीधुं। एवी रीते पोतानी दीकरीने मोटी करी हती ए सकीनाने एक दिवसे पण एने आ ज रीते सासरे वड़ावी पड़ी हती કે સાસરીએ એને મોકલાવી પડી હતી, એના પણ લગ્ન કરાવવા પડ્યા હતા અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું, એટલે કે ખૂબ જ એણે તે વખતે સમય તે દિવસ એનો સૌથી દુઃખીનો દિવસ હતો અને ખૂબ જ દુઃખ એણે અનુભવ્યું હતું। અત્યારે એટલે કે હાલના સમયમાં રમજુ મીર ગામના જાપાની દિશા તરફ વળી રહ્યો હતો, પણ એનું હમણાં મન જે છે માકડું એટલે કે વાંદરું, વાંદરાની એક પ્રજાતિ, કે મનનું માકડું હમણાં અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું, કે રમજુમીરનું મન જે છે તે અત્યારે ભૂતકાળની યાદોમાં પોરવાઈ ગયું હતું। પ્રસંગોની પરકામમાં કરતું એ વારે વારે પુત્રી વિદાયના આ પ્રસંગ પર આવીને અટકતું હતું, કે પ્રસંગોની પરકમમાં એટલે કે પ્રદક્ષિણા કરતું આખરે પુત્રીના વિદાય પ્રસંગ પર આવીને એનું મન અટકી ગયું હતું, કે પોતાની પુત્રીને જે રીતે એણે વિદાય આપી હતી, વિદાય તે જ પ્રસંગ તેને યાદ આવવા લાગેલા હતા। પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વાત્સલ્ય હૃદય વલોવાઈ જવું એટલે કે દુઃખી થઈ જવું, કે પુત્રી વિદાયની એ પ્રસંગને તાજુ કરતા કે અચાનક યાદ આવી જતા એ ડોસાનું વાત્સલ્ય, ડોસાની લાગણી જે છે પોતાની દીકરી પ્રત્યે એ યાદ આવતા એનું મન જે છે તે ખૂબ જ દુઃખી થઈ જતું અને એ વાલોપાત એટલે કે દુઃખ શરણાઈના સૂર વડે વ્યક્ત થઈ જતો હતો। શરણાઈનું દુઃખ જે છે તે શરણાઈનું દુઃખ જે છે તે શરણાઈને સુર દ્વારા એ વ્યક્ત થઈ જતો હતો। અત્યારે પોતે ખોરાકને લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત રમજુ વિસરી ગયો હતો, કે રમજુ મીર જે છે તે પોતાનું લાલન પાલન કરવા માટે, પોતાને જીવન ગુજારવા માટે માત્ર ખાલી ખોબા જેટલો ખોરાક મેળવવા માટે એ શરણાઈ વગાડવા માટે અહીં ગૌરીના મેરેજની અંદર, લગ્નની અંદર તે શરણાઈ વગાડવા માટે આવ્યો હતો, પણ એ વાત પણ એ ભૂલી ગયો હતો। સાસરીએ છોડી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો હતો। અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાઈ છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સગળી વ્યથા રેડી રહ્યો હતો। તેથી જ તો જાન જાપે પહોંચતા સુધી તો રમજુના દર્દનાક સુરોને આખું વાતાવરણ ભાર છલ્લું બનાવી મૂક્યું હતું, કે અહીં જ્યારે રમજુ મીર શરણાઈના સુર વગાડી રહ્યો હતો ત્યારે એ બધી વાતને ભૂલી ગયો હતો કે હમણાં એ ગૌરીના લગ્નની અંદર એ શરણાઈના સુર વગાડી રહ્યો છે, કે વિદાય ભૂગત મેરાઈ દીની દીકરી ગૌરીના થઈ રહ્યા છે એ વાત પણ એ ભૂલી ગયો હતો। અત્યારે તો મનની અંદર એની એ જ વાત ચાલતી હતી કે હું હમણાં મારી દીકરી સકીનાને વિદાય આપી રહ્યો છું, એ વાતો એ મનની અંદર યાદ આવી ગઈ હતી અને જેને કારણે એ ખૂબ જ વેદના, એ ખૂબ જ દુઃખ વ્યક્ત કરતો હતો, એ સગળી વ્યથા રેડી રહ્યો હતો શરણાઈના સુર દ્વારા, કે વેદના વ્યક્ત કરી રહ્યો હતો શરણાઈના સુર દ્વારા અને એને જ કારણે જાન જે જાપા સુધી પહોંચવાની હતી તે પહોંચાડતા સુધી આખા જ વાતાવરણને એણે ભાર છલ્લું એટલે કે ખૂબ જ ભારવાળું દુઃખી વાતાવરણ બનાવી દીધું હતું એણે પોતાના શરણાઈના સુરો દ્વારા। આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમજુ માટે જરાય સુખદ ન હતું, ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો,
કે ડોસાના કાળજાની અંદર એણે સંભારણું રમજુ મીર માટે જરાય સુખદ ન હતું. કારણ એવું વિચારે છે કે ડોસા શબ્દ જે છે તે રમજુ મીર માટે જ વપરાયો છે, કે ડોસાના હૃદયની અંદર વિસ્મરણ રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો હતો, કે રમજુ મીરના હૃદયની અંદર સકીના પ્રત્યેની જે યાદો છે, જે ભૂતકાળની યાદો છે, તે આખો એક અંગારા સ્વરૂપે ધગધગતો એક અંગારા જેવો એ યાદો જે છે તે હૃદયની અંદર ભરેલી હતી. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. કારણ એ હતું કે સકીનાને સાસરે મોકલ્યા પછી 8મે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવળ આવેલા. હવે જે ધગધગતો અંગારો હૃદયની અંદર ભરેલો છે રમજુ મીરના, હવે આવા વાતાવરણ કે આવા વાતાવરણની અંદર ગૌરીના ગૌરીની વિદાય થઈ રહી છે, આ વાતાવરણ સેમ એના જેવી કન્ડિશન ઉત્પન્ન થાય છે જ્યારે એણે પોતાની પુત્રી સકીનાને વિદાય આપી હતી. એવું જ કંઈક સિચ્યુએશન ગૌરીના મેરેજની અંદર ક્રિએટ થાય છે. અને એ જ બધી વાતોને યાદ કરીને એના ભીતરની અંદર જે અંગારા સ્વરૂપે ભરેલો ધગધગતો અંગારો છે તે ભડકા સ્વરૂપે સ્વરૂપ લઈ લે છે, ભડકાનું સ્વરૂપ લઈ લે છે. શા કારણે ભડકાના સ્વરૂપમાં એ પરિવર્તિત થઈ જાય છે? કારણ એ હતું કે સકીનાનું જ્યારે વિદાય કરવામાં આવી, સકીનાની જ્યારે વિદાય કરવામાં આવી, સાસરે એને મોકલવામાં આવી, અને 8મે જ દિવસે સકીનાનું ભેદી મૃત્યુ થઈ જાય છે. ભેદી એટલે કે રહસ્યમય, કોઈ ભેદ ઉકેલી નથી શકતું કે અચાનક તેનું મૃત્યુ શા કારણે થઈ ગયું. કે ભેદી મૃત્યુનો સંદેશ આવે છે, વાવડ આવેલા સંદેશ આવે છે, એ મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શકેલો ન હતો. કે જે સકીનાનું મૃત્યુ થઈ ગયું એ કઈ રીતે થયું એ ભેદ, એ રહસ્ય તો રમજુ પણ ઉકેલી શક્યો ન હતો. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલનનો બમણો વિયોગ અનુભવેલો. કે અહીં રમજુ મીરે પોતાની પત્નીને પણ ખોઈ દીધી હતી અને સમય જતાં એની પુત્રીને પણ એણે ખોઈ દીધી હતી. તો આ બમણો વિયોગ જે છે તે બમણું દુઃખ એણે રમજુ મીરે પોતાના જીવનની અંદર અનુભવેલું હતું. દિવસો સુધી તો એ આવક થઈ ગયેલો, આવક થઈ જવું એટલે કે કંઈ જ પ્રકારનું ભાન નહીં રહ્યું. એ શું કરી રહ્યો છો, કોની સાથે શું બોલી રહ્યો છે, કેવું વર્તન કરી રહ્યો છે, કંઈ જ પ્રકારનું એને પોતાની જાતમાં ભાન ન રહ્યું. એકદમ જ આવક થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તો એને કંઈ જ ભાન ન હતું. એની ચિત્ત ભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગડી ચસકી ગઈ. ડાગડી ચસકી જવું એટલે કે પાગલ થઈ જવું. લોકો એની આવી દશા જોઈને લોકો રમજુમીને શું કહેતા કે આ તો પાગલ થઈ ગયો છે. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમજુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું ત્યારે લોકોને એની ગાંડામાં ગળી કાઢ્યો હતો. કે તેથી જ તો પાદર પર પહોંચ્યા પછી, કે પાદર પર એ જાન પહોંચી જાય છે એ પછી રમજુ મીર શરણાઈની તાન ઉપર, કે શરણાઈ જેવી રીતે વાગે છે એ તાન ઉપર તે આમથી તેમ ચાલવા લાગે છે અને લોકો એને ખરેખર છેલ્લે ગાંડો સમજી બેસે છે. એક તો પહેલેથી એનું વર્તન કેવું થઈ ગયું હતું, શરણાઈનો સૂર વગાડવામાં એવો તલ્લીન થઈ ગયો હતો કે એને સમય સ્થળ કોઈનું ભાન નહીં રહેતું હતું, જલ્દીથી આગળ નહીં વધતો હતો. એટલે લોકો તો એના તરફ એનું ધ્યાન તો હતું જ, પણ છેલ્લે પછી આવું એ વર્તન કરવાને કારણે લોકો ખરેખર એને ગાંડો ગણવા લાગે છે. કોને? રમજુ મીરને. પીપળા હેઠે ગાળું થોબ્યું. ગૌરીની સખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી કે હવે પાદર પાસે લોકો જાનૈયાઓ તેમજ શરણાઈના સૂર વગાડવાવાળો રમજુ મીર બધા ત્યાં પહોંચી જાય છે. પીપળાના નીચે ગાળું થોભ્યું હતું અને ગૌરીની જે બધી સખીઓ છે, જે બહેનપણીઓ છે, એમની સાથે રહેતી સમોવડી સહિયરો એટલે કે એની સાથે જે રહેતી હતી, જેમની મિત્ર હતી, તે બહેનપણીઓ એક પછી એક ગૌરીને વિદાય આપવા માટે આવે છે. બધી સૌ બહેનપણીઓ ગૌરીની નજીક જઈ ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠી કરીને આંસુભરી આંખે પાછી આવતી હતી. ગોઠિયણ એટલે કે બહેનપણી થશે.
ગોઠિયણ જે છે પોતાની બહેનપણી જે છે તે કાનમાં આવીને કંઈક વાતો કરીને, એક બે ધીમી વાતો કરીને, આંખોની અંદર આંસુ ભરીને તેઓ ફરી પાછી આવી જતી હતી. ગરચોળામાં ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીની આંખો લાલ હિંડોળા જેવી થઈ ગઈ હતી. એ તો અત્યારે જ ખબર પડી. હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. યા આટલે શું કીધેલું છે કે જે ઘર ચોળાની અંદર કે જે રીતે ઘરેથી તૈયાર થઈને એ કન્યા ગૌરી ઘૂંઘટાની અંદર રડી રડીને પોતાની આંખોને કેવી કરી નાખેલી હતી, આખી લાલ કરી નાખેલી હતી, લાલ હિંડોળા જેવી કરી નાખેલી હતી, એ તો અત્યારે જ ખબર પડી. પણ હિબકતી પુત્રીને કે સતત રડવાને કારણે આ તમને ઘણી વખત હિચકી ચાલુ થઈ જતી હોય છે. રડતી વખતે જો સખત રડતું હોય કોઈ વ્યક્તિ તો એને હિચકીની સાથે તે રડવાની રડશે, તો એ જે ક્રિયા થતી હોય છે તે હિબકતી પુત્રીને જોઈને પિતાનું હૃદય, માતાનું હૃદય જે છે તે હજુ વધારે વ્યાકુળ થઈ જાય છે. સાથે આણેલી ટબુડીમાંથી, અહીં ટબુડી એટલે કે આપણે ઘાટની, બેઠા ઘાટની જે નાની અમથી લોટી હોય છે તે, તો ટબુડી એ લોટીની અંદર, ટબુડી એક લોટી હોય છે, લોટો નહીં પણ નાની અમથી લોટી હોય છે, તો એ લોટીની અંદર ગૌરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા કે અહીં એને પાણી પાઈને પછી બે કદમ તેઓ દૂર ચાલ્યા જાય છે. બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતા અચકાઈને હૃદયે દૂર ચાલ્યા જાય છે. પણ એમની પાપણ પર એ આવીને અટકેલા આંસુ રમઝુને નજર બહાર નહોતા હતા. લાગણીમાં, આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સુર વાટે કરી રહ્યો હતો કે અહીં જે પુત્રી એટલે કે ગૌરીની વિદાય થઈ રહી હતી અને એમની માતાની આંખોની અંદર તેમજ બધા લોકોની આંખોની અંદર, પાપણોની અંદર જે આંસુ આવી ગયા હતા એ રમઝુની નજર બહાર નહોતા, કે રમઝુ એ આંસુને જોઈ તો નહીં શક્યો પણ લાગણીના આવેશમાં માતા જે ભાવ, લાગણીની અંદર આવેલી જે માતા જે છે કે લાગણીશીલ માતાનો હૃદયની અંદર બધી જે વાતો છુપાયેલી છે એ વાતો એ વ્યક્ત તો નથી કરી શકતી, એ બોલી તો નથી શકતી, પણ અહીં રમઝુ મીર એ જ વાતોને, રમઝુ મીર પોતાની સુરણાઈને વાટે એ રચી જતો હતો કે બોલી જઈ રહ્યો હતો, સુરણાઈના સુરને વાટે અભિવ્યક્ત કરી જઈ રહ્યો હતો કે જે વાતો એ લાગણી માતા પોતાની દીકરીને નથી કહી શકતી એવી જ લાગણીઓ અહીં રમઝુ મીર જે છે તે પોતાની શરણાઈના સુર દ્વારા વ્યક્ત કરતો જતો હતો. આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાની વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા. રમઝુ પોતે પણ આ અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી કે આજે પાદર પાસે જે કન્યાની વિદાયનો છેલ્લો આપણે પોઈન્ટ ગણી શકીએ કે આટલે સુધી જ કન્યા પક્ષના લોકો આવી શકે અને આટલેથી જ કન્યાને પોતે એકલું ત્યાંથી આગળનો રસ્તો પસાર કરવો પડશે, તો એ પાદર ઉપર પાસે જે પીપળો અને ચબૂતરો જે છે તે ગામની સેંકડો કન્યાની વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા. રમઝુ પોતે પણ આ અસંખ્ય વિદાય પ્રસંગોની અંદર શરણાઈ વગાડીને, અસંખ્ય વિદાય પ્રસંગોની અંદર તેણે પણ શરણાઈના સુરો વગાડ્યા છે. કોણે? રમઝુ મીરે વગાડીને સાટાના, એટલે કે વગાડીને શરણાઈના સુરો વગાડીને બદલે, એના શરણાઈના સુરો વગાડે અને એના બદલામાં શું લે તો કે પૈસા. આપણે હમણાંના સમયે એક રૂપિયો, બે રૂપિયો એવી રીતે કહીએ તો અહીં રૂપિયો રોડો, રોડો એટલે કે આપણે હમણાંના સમયમાં એક રૂપિયો, બે રૂપિયો એવી રીતે બોલીએ, એટલે એ સમયે રૂપિયો રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો કે શરણાઈના બદલે આવી રીતે તે
પોતાનું મહેનતાણું, પોતાનું પોતાના હકના પૈસા આવી રીતે તે લઈ ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. પણ આજની વાત એટલે કે ગૌરીના લગ્ન વિદાયની વાત કંઈક અલગ જ હતી, કંઈક અનોખી હતી. આજનું વડામણું વિશિષ્ટ હતું કે આજની વિદાયનું આજે વડામણું એટલે કે દીકરીને અહીં સુધી મૂકવા આવવાની જે વિધિ છે તે વિધિ એક વિશિષ્ટ પ્રકારની હતી. આજની વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતી, કે આજની વિદાય પ્રસંગ જે છે તે અસાધારણ હતી, વિલક્ષણ હતી. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને ઓરે પહોંચેલો ખખડી ગયેલો રમજુ મીર ન હતો, પણ 20 વર્ષ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો રમજુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને. હવે શું કીધેલું છે અહીં કે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને, સોરી આઈ થિંક થોડુંક મેં ઉપરની લાઈન બોલવાનું રહી ગઈ, આઈ એમ સોરી. પણ 20 વર્ષ પહેલાં રમજુએ પોતાની વિદાય આપતી પુત્રીનો પિતા હતો, તેથી જ તો તળસી વેવાએ પાવલાથી માંડીને બધા રૂપિયા જેવડી મોટી રકમ ત્રણ વાર દાદ આપવા છતાં રમજુ મીર શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને. અહીં શું કીધેલું છે કે દર્દનાક શરણાઈ વગાડનાર રમજુ મીરની વાત કરવામાં આવેલી છે કે પોતાની અવસ્થાની અંદર રમજુ મીર ન હતો કે ખરેખર એ શરણાઈ વગાડવા માટે આવેલો છે એ અવસ્થામાં રમજુ મીર ન હતો, પણ એ 20 વર્ષ પહેલાં પોતાની સકીનાની વિદાય આપનારા પુત્રીનો એક પિતા હતો, તેથી તો તરસી વેવાઈએ આટલા બધા પૈસા આપવા છતાં પાવલી તો આપી પણ રૂપિયો આપવા જેવી મોટી રકમ સુદ તેને ત્રણ વાર દાદમાં આપી દીધી હતી, છતાં પણ રમજુ મીર શરણાઈ બંધ કરવાનું નામ ન લેતો હતો અને પાદરે ફરીને જવાનું નામ ન લેતો હતો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું, કે કન્યા પક્ષ તરફથી કારુણ્ય એટલે કે કારુણ્ય પરાકાષ્ઠા એટલે કે ઉચ્ચ બિંદુ, ઉચ્ચ હદનું સામેથી વિદાય ગીત એ લોકો ગાવાની શરૂઆત કરી. દાદાને આંગણે આબલો ધીર ગંભીર જો, એક રે પાંદડું અમે તોડ્યું દાદા ગાળ માં દેજો, જો અમે રે લીલોડા વનની ચકલડી. શું કહી દેલું છે અહીં, આવી રીતે એ લોકો વિદાય ગીત ગાવાની શરૂઆત કરે છે. માત્ર ગૌરીની ગોઠિયણો જ નહીં, કન્યાના અપ્તજનો જ નહીં, પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડુસકા ભરતું લાગ્યું, અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો કે માત્ર ગૌરી જ નહીં, ગૌરીની ગોઠિયણ એટલે કે બહેનપણીઓ, કન્યાના અપ્તજનો એટલે કે એ લોકોના ફેમિલીવાળાઓ, એમના જે કુટુંબીજનો, આજુબાજુના જે બધા લોકો હશે, સંબંધીજનો, તે જ નહીં પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડુસકા ભરતું લાગ્યું એટલે કે ખૂબ જ રડવા લાગ્યું, બધાના મનની અંદર દુઃખ ઉત્પન્ન થઈ ગયું. અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે જ અજબ સંવેદ સાધ્યો કે અને ઉપરથી વિદાયનો માહોલ હતો અને ઉપરથી આવા કરુણ શરણાઈના સુરો વાગી રહ્યા હતા, જેથી કરણ વાતાવરણની અંદર પણ એક અલગ જ પ્રકારની વેદના, એક અલગ જ પ્રકારનું દુઃખવાળું વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું હતું. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીની દ્વિગુણી બનાવી ગયું. રમજુ ચગ્યો હતો, એની શરણાઈ ચગી હતી. પોતાના ચીરાયેલા દિલનું વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો. હવે અહીં શરણાઈના સૂરોની અંદર જે ઘૂંટાતું દર્દ, જે વાતાવરણને ગમગીન બનાવી મૂકેલું હતું, દ્વિગુણી એટલે કે બમણું દુઃખી બનાવી દીધેલું હતું આખા વાતાવરણને. હવે અહીં શું વાત કરવામાં આવેલી છે કે રમજુ ચગ્યો હતો, કે રમજુ મીરની અંદર જે વેદના ચાલી રહી હતી એને કારણે રમજુ મીર દ્વારા જે શરણાઈ વગાડી રહ્યો હતો અને એના દ્વારા ચીરાયેલા હૃદયની અંદર જે વેદના ચાલી રહી હતી તે વેદના એ આવી રીતે શરણાઈના સૂરોની અંદર રેડીને પોતાની જાતને ચેન અનુભવતો હતો.
પણ કન્યાને લઈ ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વર રાજા તેમજ વરના બાપા તરસી વેવાય તલ પાપડ થઈ રહ્યા હતા. પરંતુ વર કન્યાને ઝટપટ લઈ જવા માટે વરના બાપા તરસી વેવાય જે છે તે તલ પાપડ થઈ રહ્યા હતા. પાદરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલાવી રહેલા રમજુને જોઈને વેવાયની અકળામણ વધતી જતી હતી કે પાદરના મોકળે પટમાં મોકળે એટલે કે પાદરનો જે મોટો રસ્તો જે હોય છે, આપણે પાદર એવી જગ્યા હોય છે કે જ્યાં કોઈ પણ મોટો પ્રસંગ કરવામાં આવતો હોય છે, એક માટે મોટી જગ્યા એની તૈયાર કરવામાં આવેલી હોય છે, તો એ પાદરનો મોટો રસ્તો જે છે તે પટ ઉપર ઊભો રહીને રમજુ મીર શરણાઈના સૂર વગાડતો જ જાય છે ને એક બાજુ આ મીરને જોઈને તરસી વેવાયની અકડામણ વધતી જ જાય છે. આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ એ અકડામણ વ્યક્ત કરી, પણ ખરી તમારો મીર તો ભારે લાલચુ લાગે છે. અહીં એ અકળામણ આખરે ભૂગત મેરાય જે છે તે તરસી વેવાય સામે કહે છે કે તમારો મીર તો ખરેખર બહુ લાલચુ છે, એવું ભૂગત મેરાય સમક્ષ એ અકળામણ છેલ્લે વ્યક્ત કરી દે છે. આટલી દાદ દીધી તોય હજી ધરાવ નથી થતો. અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જશે એમ લાગે છે. તરસી વેવાય શું કહે છે કે અમારે તો એવું લાગે છે કે હવે સૂરજ અહીં જ આથમી જવાનો છે અને અમને જતાં અમારા ઘરે સોણાસરે જતાં તો અમને અંધારું થઈ જ જશે. એવી રીતે તરસી વેવાય અને ભૂગત મેરાઈને એ તે કહે છે. વેવાયની ફરિયાદ સાંભળી તુરંત ભૂધર મેરાઈ જાનનો માર્ગ રોકીને ઉભેલા મીર પાસે જઈ પહોંચ્યો અને મોટે અવાજે સંભળાવ્યું, એલા ડોસલા, આવો ભૂખાવડો ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તોય હજી તને ધરમ નથી? આટલા પાવલા પડ્યા તોય હજી હાવ નથી કહેતો? અહીં પછી છેલ્લે ભૂગત મેરાઈ કંટાળીને ગુસ્સે થઈને પછી તે જાય છે અને તરસી વેવાયની ફરિયાદને એ રમજુ મીર સામે જઈને શું કહે છે કે તને આટલા બધા પૈસા દીધા, તું આટલો બધો પૈસાનો લાલચી ક્યારથી થઈ ગયો? તને આટલા બધા પૈસા દીધા છતાં પણ તને હજુ તું ધરાયો નથી? તું આટલો બધો પાવલા પડ્યા તોય તને હજી બસ નથી થતો કે તને હજુ પૈસા જોઈએ છે? આવી રીતે જઈને તે ત્યાં રમજુ મીરને બોલે છે. પણ રમજુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કંઈ સાંભળે એવો ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈ વેવાઈને કહ્યું, ડોસાની ડાગડી જરાક ચસકી ગયેલ છે, દુખ્યો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે કડવકડનું ભાન નથી રહ્યું. એટલે અહીં શું કીધેલું છે કે રમજુ મીરને આવી બધી વાતો સાંભળવાની એને નવરાશ જ ક્યાં હતી? ભલે તે તરસી વેવાયની ફરિયાદને ધ્યાનમાં રાખીને ભૂધર મેરાઈ તેને આવા બે શબ્દ બોલી ગયો, પણ એ બે શબ્દ પણ એને કાને ગયા નહીં. છેલ્લે કંટાળીને ભૂધર મેરાઈ જે છે તે ફરી પાછો આવીને તરસી વેવાઈને કહે છે કે લાગે છે આ પાગલ થઈ ગયેલો છે, દુખિયારો જીવ છે અને પાછી પાકી અવસ્થા એટલે કે હમણાં ગૌરીના વિદાય પ્રસંગ થઈ રહી છે. એવી જ પ્રસંગે રમજુએ પણ પોતાની દીકરીને વિદાય આપી હતી એટલે બધી અવસ્થા તાજી થઈ ગઈ અને આ દુઃખને કારણે એ પોતાનું ભાન ભૂલી ગયો છે. એને ભલે કડવિકળનું ભાન ન હોય પણ અમારે અસુરું થઈ જશે તેનું શું? કે ભલે એને હમણાંના સમયનું કડવિકળનું આજુબાજુનું કઈ જ પ્રકારનું ભાન નહીં હોય પણ અમારે મોડું થઈ જશે તેનું શું? તરસી વેવાઈએ તીખે અવાજે કહ્યું. તરસી વેવાઈ તીખે અવાજે કહે છે કે એક તો બિકાળો માર્ગ ને ભેગા જર જોખમ. અહીં બિકાળો માર્ગ એટલે કે બીવાવાળો જે રસ્તો હોય છે એવો માર્ગ, અને હવે કન્યાને આપણે ત્યાંથી લઈ જવાની છે એટલે એક પ્રકારનું જોખમ. બધા જાનૈયાઓ એ કિંમતી ઘરેણાં પહેરેલા હશે, કિંમતી વસ્તુઓ હશે એમની પાસે, એટલે એક પ્રકારનું જોખમ ભર્યો માર્ગ રહેશે અમારો. અને જો અંધારું થઈ જશે તો લૂંટફાટ ચોરી
થવાની શક્યતા વધારે રહેશે. તો જેમ બને તેમ વહેલી તકે અમે ઘરે પહોંચી જઈએ એવું અહીં કહેવા માંગે છે તળસી વહેવાઈ.